બાળકો, અગાઉના લેક્ચરમાં આપણે કેપેસિટર વિશે ભણી ગયા કે કેપેસિટર એટલે વિદ્યુતભારનો સંગ્રહ કરતી એક રચના છે. હવે આવું જે કેપેસિટર હોય, તો જો આપણે સમાંતર પ્લેટ કેપેસિટર લઈએ તો એના કેપેસિટન્સનું પણ આપણે સૂત્ર સાબિત કર્યું. સી બરાબર, ધારો કે એની બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય તો એપ્સાયલોન ઝીરો એ અપોન ડી, આવા સૂત્રથી આપણે એનું કેપેસિટન્સ નક્કી કરી શકીએ છીએ. પછી જો બે પ્લેટની વચ્ચે ડાયલેક્ટ્રિક માધ્યમ મૂકવામાં આવે તો આપણે એ પણ ભણ્યા કે એના કેપેસિટન્સમાં વધારો થતો હોય છે. હવે હું આના પરથી એક વસ્તુ વાત કરું કે ધારો કે મારી પાસે એક કેપેસિટર જે છે એની અંદર, એટલે મેં આવું સમાંતર પ્લેટ કેપેસિટર લીધું છે અને એની બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ છે. હવે આ જે પ્લેટ્સ જે લીધી છે, ધારો કે એનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર છે અને બે પ્લેટ વચ્ચેનું આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ ધારો કે હું 1 મિલીમીટર લઉં, તો મને કેપેસિટન્સ કેટલું મળશે? તો આપણે ગણવું હોય તો ઉપરના સૂત્રમાં કિંમત મૂકીએ તો સી બરાબર એપ્સાયલોન ઝીરોની વેલ્યુ તમે જાણો છો, 8.85 × 10^-12. પછી ક્ષેત્રફળ મેં 1 મીટર સ્ક્વેર કીધું એટલે 1 મૂકીશ અને ડિસ્ટન્સ જે છે 1 મિલીમીટર એટલે 10^-3 મીટર થશે. આની તમે ગણતરી કરો એટલે તમારો જવાબ થયો 8.85 × 10^-9 ફેરાડે. એનો મતલબ એમ થાય કે જો તમે 1 મીટર સ્ક્વેરવાળી જો પ્લેટ્સ રાખો તો અને બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ 1 મિલીમીટર જેટલું રાખો છો, તો તમે એમાં એને દ્વારા તમે આટલું કેપેસિટન્સ મેળવી શકો છો, એટલે કે આટલી એની કિંમત મળી. હવે આ તો કિંમત ઘણી નાની કહેવાય, 10^-9 છે. આની સાપેક્ષમાં જો મારે એવું કરવું હોય કે કેપેસિટન્સ ધારો કે 1 ફેરાડે જોઈએ છે, તો એના પરથી હું ગણતરી કરું કે જો 1 ફેરાડે કેપેસિટન્સ જોઈતું હોય તો પ્લેટનું ક્ષેત્રફળ શું રાખવું પડે, તો આપણે આના માટે કંઈક ગણતરી કરીએ. ધારો કે હાલ હું એવું માની લઉં કે બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ છે હું 1 સેન્ટીમીટર રાખું છું. તો હવે આપણે અગાઉના જ સૂત્રમાં કિંમત મૂકીએ. જુઓ, સૂત્ર આપણું આ જ છે, સી બરાબર એપ્સાયલોન ઝીરો એ અપોન ડી. આમાંથી એ ને સૂત્રનો કરતા કરો, સી ડી અપોન એપ્સાયલોન ઝીરો થશે. સીની વેલ્યુ આપણે કેટલી રાખવી છે? 1 ફેરાડે કેપેસિટન્સ જોઈએ છે, તો 1 લઈશ. બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ મેં રાખ્યું છે 1 સેન્ટીમીટર, મતલબ કે 10^-2 મીટર. એપ્સાયલોન ઝીરો એટલે 8.85 × 10^-12. આની ગણતરી કરશો તમે તો તમારો જે આન્સર છે એપ્રોક્સિમેટલી આવશે 10^-9 મીટર સ્ક્વેર. તો આનો અર્થ એવો થાય કે જે પ્લેટ્સ તમને જોઈશે 10^-9 મીટર સ્ક્વેર, આટલા ક્ષેત્રફળવાળી પ્લેટ્સ જોઈશે. તો આ જે મૂલ્ય છે એ ખૂબ જ મોટું કહી શકાય. તો તમે આવડી ક્ષેત્રફળવાળી પ્લેટ્સ પસંદ કરો તો એના દ્વારા માત્ર 1 ફેરાડે કેપેસિટન્સ મેળવી શકો છો. તો આવી રચના ખૂબ જ અઘરી બની જાય એવું બોલી શકાય. તો હવે આપણી જેવી ઈચ્છા હોય કે કેપેસિટન્સનું મૂલ્ય આપણને કેવું જોઈએ છે એ પ્રમાણે જો ગોઠવણી કરવી હોય તો એના માટે આપણે કેપેસિટરના અલગ અલગ પ્રકારના જોડાણો લઈ શકીએ, જેને આપણે શ્રેણી, સમાંતર અને મિશ્ર જોડાણ પણ આપણે લઈ શકીએ છીએ, જેના દ્વારા આપણી ઈચ્છા હોય એવું કેપેસિટન્સ મેળવી શકીએ. તો હવે પહેલાં આપણે ગણતરી વાત કરીશું કે કેપેસિટરો જો હું શ્રેણીમાં મૂકું તો શું. એટલે કેપેસિટરો શ્રેણીમાં હોય તો પરિણામી મને શું કેપેસિટન્સ મળે, આ શોધવા માટેનું હું અહીં આગળ તમને પહેલાં સૂત્ર શીખવાડું છું. એટલે ધારો કે આપણે હું પહેલાં તો કેપેસિટર હોય તો એ તમને આ રીતે સમજાવું કે દાખલા તરીકે આ એક પ્લેટ છે, બરાબર. આને થોડુંક આ રીતે સમજી લો કે કોઈ પણ કેપેસિટર હોય તો એ તમે કઈ રીતે નક્કી કરો છો પ્લેટ્સ એની. તો ધારો કે હું આ પ્લેટ ધન વીજભારિત લઉં. હવે જો હું આની નજીક એક તટસ્થ પ્લેટ લઈ આવું તો તમે સમજી શકો કે એના પર ઋણ વીજભાર આ બાજુ પ્રેરિત થશે અને બીજી બાજુ ધન હશે. પછી એને આપણે અર્થિંગ કરી દેવાનું, એટલે પૃથ્વી સાથે આમ જોડી દો ને, એટલે શું થાય કે પૃથ્વીના જે ઇલેક્ટ્રોન છે એ આવી અને આ બાજુના ધન જે હોય એને તટસ્થ કરી નાખે. પછી જ્યારે તમે અર્થિંગ કાઢી લેશો ત્યારે શું સ્થિતિ રહેશે, તો આ બાજુ જે છે એ ધન પ્લેટ હશે અને આ બાજુ ઋણ હશે. તો આ રીતે જે છે એ તમે કેપેસિટર તૈયાર કરી શકો છો. બીજો રસ્તો તમારી પાસે એવો પણ છે કે તમે આવી રીતે કરો કે આવી રીતે બે પ્લેટ્સ છે અને હું એને બેટરી સાથે જોડી દઉં. આગળ પણ આવું તમે ભણવાના છો. તો આને કારણે પ્રવાહ રચાય. બેટરી જે છે ને એ હંમેશા ઇલેક્ટ્રોનને ઉર્જા આપવાનું કામ કરે. તો અહીંયા આગળ આ જે છે, આ જે પ્લેટ્સ છે, વાહક પ્લેટ્સ છે, તો એની પાસે ઇલેક્ટ્રોન્સ હોય. તો ઇલેક્ટ્રોન એટલે ધારો કે આ પ્લેટ છે, તો આ પ્લેટનો જે ઇલેક્ટ્રોન હોય આ છેડો ધન છે, એટલે ધન તરફ ઇલેક્ટ્રોન આકર્ષાય, એટલે અહીંથી ઇલેક્ટ્રોન નીકળે આમ જાય. તો ઇલેક્ટ્રોન આ દિશામાં જાય તો આપણે વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં એટલે આમ બતાવીએ છીએ.
એટલે કે અહીંથી ઇલેક્ટ્રોન આમ જશે, અહીંથી આમ આમ આ રીતે બતાવી શકાય. તો અહીંથી ઇલેક્ટ્રોન નીકળ્યા એટલે આ પ્લેટ ધન બની કહેવાય, અને એની સાપેક્ષે આ જે પ્લેટ છે ઋણ બને છે એમ કહેવાય. તો આ રીતે કેપેસિટર છે એના પર આ બાજુ પ્લસ ક્યુ વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય તો આ બાજુ માઇનસ ક્યુ. તો આ રીતે કેપેસિટર ચાર્જ થાય છે એમ પણ આપણે બોલી શકીએ. તો આવી સ્થિતિમાં તમને શું મળ્યું અહીંયા આગળ, કે આ એક કેપેસિટર રચાયું જે વિદ્યુતભારનો સંગ્રહ કરે છે. અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખો કે અહીંયા આગળ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પણ જળવાય છે. એટલે કે જુઓ, તમે જ્યારે આની સાથે માત્ર બેટરી જોડી ત્યારે કુલ વિદ્યુતભાર ઝીરો હતો. અત્યારે પણ આ પ્રક્રિયાને અંતે પણ જુઓ, આ બાજુ પ્લસ ક્યુ છે એટલો અહીંયા માઇનસ ક્યુ છે, એટલે કુલ વિદ્યુતભાર જે છે એ તો બેઝિક સરવાળો તો ઝીરો જ રહ્યો, એટલે કે વિદ્યુતભારનું અહીંયા આગળ હંમેશા સંરક્ષણ થાય છે એમ કહી શકાય. આ થોડીક બેઝિક વાત હતી કે આ રીતે આપણે કેપેસિટરને ચાર્જ કરીએ છીએ. હવે હું એવું કરી શકું કે આવા વધારે કેપેસિટર છે એમને એકબીજા સાથે જોડી શકું. એટલે ધારો કે હું એવું કરું કે આ એક કેપેસિટર થશે આ રીતે બે પ્લેટ સમાંતર મૂકવાથી, એની સાથે હું આ રીતે બીજું જોડી દઉં છું, બરાબર. હાલ હું બે કેપેસિટર લઈ અને દર્શાવું છું. ધારો કે આનું જે કેપેસિટન્સ છે એને હું C1 કહું અને આનું કેપેસિટન્સ C2 કહું. આને મેં એવું કર્યું છે કે આ રીતે બેટરી સાથે જોડી દીધું છે. વી વોલ્ટની બેટરી હોય એટલે કે એવું વિચારાય કે આના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત વી વોલ્ટ છે. એ બાજુ જો હું પ્લસ વી વોલ્ટ વિચારું તો આ બાજુ ઝીરો વોલ્ટ છે એમ કહી શકાય. એટલે કે તફાવત અહીંયા આગળ વી વોલ્ટ છે એમ વિચારાય. 5 વોલ્ટની બેટરી હોય તો આ બાજુ પ્લસ 5 વોલ્ટ સ્થિતિમાન, આ બાજુ ઝીરો સ્થિતિમાન, એટલે કે સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટ છે એવી રીતે એને દર્શાવી શકીએ. હવે આનું જે ચાર્જિંગ થાય તો એની રીતે આ જે C1 પ્લેટ છે એ આ બાજુ ધન વિદ્યુતભાર હોય, વિદ્યુતભારી થાય, તો આ બાજુનો છેડો C2નો કેવો હશે, ઋણ સ્થિતિમાને છે. એટલે આના ધનને લીધે આ બાજુ જે છે એ તમને ઋણ સ્થિતિમાન મળે તો આ બાજુ ધન મળશે. એટલે કે અહીંયા આગળ જે કેપેસિટર છે એ કેપેસિટરને આ રીતે જોડવાથી આ જે જોડાણ થયું તો બંનેનો એક છેડો એકબીજા સાથે જોડાયેલો છે એમ કહી શકાય. જુઓ, આ પ્લેટનો આ છેડો છે એ આ પ્લેટની આ છેડા સાથે જોડાયેલો છે. તો આ પ્રકારનું જે જોડાણ છે એ જોડાણને આપણે શ્રેણી જોડાણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે V જેટલો સ્થિતિમાનનો તફાવત છે. અહીંથી જ્યારે તમે પ્રવાહ પસાર થાય તો એને કારણે અહીંયા આગળ વિદ્યુતભારનો સંગ્રહ થશે. અહીંયા આગળ જુઓ, બંને જે છે કેપેસિટર શ્રેણીમાં છે, તો શ્રેણીમાં હંમેશા યાદ રાખો કે વિદ્યુતભાર જે હોય ક્યુ એ ક્યુ સમાન હોય. એટલે અહીંયા આગળ ક્યુ વિદ્યુતભાર હશે તો અહીંયા આગળ પણ ક્યુ વિદ્યુતભાર હશે એમ કહી શકાય. જ્યારે અહીંયા આગળ સ્થિતિમાન છે તો આના પરનું બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત V1 છે, તો અહીંયા સ્થિતિમાનનો તફાવત V2 છે, કારણ કે ટોટલ જે તફાવત છે V છે, એટલે કે V બરાબર V1 પ્લસ V2 હોય. તમે સૂત્રથી પણ વિચારી શકો કે આપણે કેપેસિટન્સનું સૂત્ર ભણ્યા હતા C = Q/V, આ સૂત્ર પરથી પણ કહી શકાય. જુઓ, એટલે આના પરથી ક્યુ બરાબર CV થાય. એટલે કે જુઓ, જ્યારે કેપેસિટન્સ C1 છે ત્યારે સ્થિતિમાન V1 છે, પછી કેપેસિટન્સ C2 છે ત્યારે સ્થિતિમાન V2 છે, તો ગુણાકાર જે છે એ અચળ થયો, એટલે કે બંને પર વિદ્યુતભાર છે એ સમાન છે. એટલે હંમેશા આટલું વાક્ય યાદ રાખવાનું, શ્રેણીમાં ક્યુ સમાન હોય એટલે કે બંને પરનો વિદ્યુતભાર સમાન છે, પણ સ્થિતિમાન સમાન નથી. આના બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત V2 છે, તો આની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત આ V1 છે, તો હું આને V2 કહીશ. તો ટોટલ V બરાબર V1 પ્લસ V2 થશે. હવે આપણે સૂત્ર પરથી કહીએ તો આના પરથી લખી શકાય ને કે V = Q/C. તો આના માટે લખું તો V1 બરાબર શું લખશું, Q/C1, અને V2 એટલે Q/C2, અને પરિણામી છે V એને હું Q/C થી દર્શાવીશ. ક્યુ કોમન નીકળશે, બંને બાજુ કેન્સલ થશે, એટલે પરિણામી મને મળશે 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. તો આ રીતે જે છે એ જ્યારે બે કેપેસિટર એકબીજા સાથે શ્રેણીમાં હોય ત્યારે પરિણામી કેપેસિટન્સ શોધવું હોય તો કઈ રીતે શોધાય, તેમના વ્યસ્તનો આપણે આ રીતે સરવાળો લઈ અને પરિણામી કેપેસિટન્સ શોધી શકીએ. આ સૂત્રને સાદરૂપ આપો તો લસા લો તો લસાનું પરિણામ આવું થશે, C1 C2 લસા થાય એટલે ઉપર C1 પ્લસ C2 આવે, વ્યસ્ત કરો એટલે પરિણામી C નું સૂત્ર શું બને, C1 C2 / C1 + C2.
तो आ रीते कैपेसिटरो बे श्रेणी में हो तो परिणामी कैपेसिटन्स शोधवा तमे सीधू आ सूत्र पण उपयोग करी शको। ज्यारे आवा कोईपण दाखला गणो छो एमसीक्यू गणो छो त्यारे दर वक्त एटलू ध्यान राखवानू के व्यस्तनो सरवाळो करवानो छे अने परिणामी जवाब 1/c मळशे। तो सी शोधवा माटे जवाब ने उलटावो पड़े त्यारे तमने सी मळे। धारो के C1 बराबर 2 छे अने C2 बराबर 1 छे तो परिणामी जारे तमे शोधो तो 1/2 + 1 એટલે કે 1.5 એટલે કે પરિણામી જવાબ તમારો 3/2 થયો। એ 1/c બરાબર 3/2 થાય તો c બરાબર 2/3 આપણે લખી શકીએ। તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની। બીજું હું એ પણ કહી દઉં જોડે જોડે કે c1 બરાબર c2 હોય અને બંનેના કેપેસિટન્સ સરખા હોય તો c1 c2 સરખા હોય તો એને હું પરિણામી c' નામ આપું તો આ સૂત્રમાં શું થાય c બરાબર જુઓ c' × c' એટલે c² / c' એટલે 2c' થાય એક એક કેન્સલ થાય એટલે જવાબ c'/2 થયો। એટલે હંમેશા જ્યારે બંને કેપેસિટર સરખા હોય ત્યારે પરિણામી કેપેસિટન્સ કેટલું થાય હોય એના કરતાં અડધું બે શ્રેણીમાં હોય ત્યારે આવું લખી શકાય। આ તો બે જ કેપેસિટર માટે લખ્યું, આવા હું n કેપેસિટર જોડું એકબીજા સાથે શ્રેણીમાં તો પરિણામી કઈ રીતે દર્શાવાય તો 1/c બરાબર 1/c1 + 1/c2 + 1/c3 up to 1/cn। તો આ રીતે n કેપેસિટરના કિસ્સામાં સૂત્ર આપણે આ રીતે લખી શકીએ। એટલે આવા ક્વેશ્ચન માટે હંમેશા ધ્યાનમાં રાખજો આ વસ્તુ કે જ્યારે પરિણામી કેપેસિટન્સ શોધશો તો વ્યસ્તનો સરવાળો છે। આનો અર્થ એવો થાય કે પરિણામી કેપેસિટન્સનું મૂલ્ય નાનામાં નાના કેપેસિટન્સથી પણ નાનું મળે। જો હું તમને એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે આપણે હાલ એવું લઈએ કે C1 બરાબર ધારો કે મને પહેલું કેપેસિટન્સ છે એ 2 માઇક્રોફેરેડે છે, બીજું જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ ધારો કે 3 માઇક્રોફેરેડે છે, તો પરિણામી કેપેસિટન્સ શોધવા શું સૂત્ર થાય C1 આ સૂત્ર લઈશું C1 C2 / C1 + C2 એટલે બંનેનો ગુણાકાર એટલે ઉપર 6 આવશે C1 + C2 એટલે સરવાળો 5 થશે। 6/5 કરો એટલે તમારો આન્સર 1. something આવે। તો આ બંને જે કેપેસિટન્સ છે આ 2 છે અને આ 3 છે તો એના કરતાં જવાબ નાનો મળ્યો। એટલે કેવું કહેવાય કે પરિણામી કેપેસિટન્સનું મૂલ્ય કેવું થાય તો નાનામાં નાના કેપેસિટન્સથી પણ નાનું। તો આ રીતે બે કેપેસિટરને શ્રેણીમાં જોડી અને પરિણામી કેપેસિટન્સ આ રીતે ગણી શકાય। ટૂંકમાં આમાં હંમેશા ધ્યાનમાં રાખવાનું કે જ્યારે કેપેસિટરો શ્રેણીમાં હોય ત્યારે બંને બધા જ જેટલા પણ કેપેસિટર હોય બધા પર વિદ્યુતભાર સરખો હોય પણ જે સ્થિતિમાન છે એ તફાવત બે પ્લેટ્સ વચ્ચેનો અલગ અલગ હશે એ બધા સ્થિતિમાનનો સરવાળો એટલે આ એટલે ટોટલ વી એટલે V1 + V2 અપટુ જેટલા પણ કેપેસિટર આપ્યા હોય V1 + V2 + V3 જે પણ આપ્યા હોય આ રીતે આપણે એને દર્શાવી શકીએ। તો આ હતું શ્રેણી જોડાણ। હવે હું સમાંતર જોડાણની વાત કરું। ધારો કે મારી પાસે આ રીતે એક કેપેસિટર આ રીતે મેં બનાવ્યું છે, બે પ્લેટ્સ મૂકી છે, આ બીજું કેપેસિટર છે। તમે જો એવું કરો કે આ બંને જે છે એ બંનેને એકબીજા સાથે આ રીતે જોડી દીધા હોય એટલે આની બંને પ્લેટ્સ સાથે જોડાયેલી છે તો આ પ્રકારના જોડાણને આપણે સમાંતર જોડાણ કહી શકીએ। હવે હું એને વીજભારિત કરવા માટે ધારો કે અત્યારે આવી રીતે 20 વોલ્ટની બેટરીથી જોડું છું તો એનો અર્થ એવો વિચારું કે અહીંયા આગળ ધારો કે +V સ્થિતિમાન છે તો અહીંયા 0 સ્થિતિમાન છે। તો જુઓ આ કેપેસિટર છે એનો આ જે છેડો છે અહીંયા આગળ ત્યાં આગળ પણ અહીંયા આગળથી સ્થિતિમાન V જ કહેવાય અને આ બાજુનો છેડો છે ત્યાં સ્થિતિમાન 0 કહેવાય એટલે કે આની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત V થશે। એવી રીતે આ કેપેસિટરની બે પ્લેટ માટે પણ વિચારો તો અહીંથી જે છે આ છેડો અહીંયા જ જોડાયેલો છે એટલે સ્થિતિમાન V કહેવાય અને અહીંયા આગળ કશું વચ્ચે જોડાયેલું નથી એટલે સ્થિતિમાનમાં કોઈ ફેર ન પડે એટલે કે સ્થિતિમાન 0 કહેવાય। તો અહીંયા સ્થિતિમાન જે છે તફાવત બે પ્લેટ વચ્ચે V થયો એટલે કે સમાંતરમાં હંમેશા જે સ્થિતિમાનનો જે હોય એ સમાન જ રહેશે એટલે અહીંયા સ્થિતિમાનનો તફાવત V છે તો અહીંયા પણ V હોય અહીંયા પણ V હોય એટલે સમાંતરમાં શું સમાન તો V સમાન આવું હંમેશા યાદ રાખો અને શ્રેણીમાં વિદ્યુતભાર Q સમાન હોય આટલું મગજમાં રાખવું। હવે આપણે સૂત્ર પરથી પણ વિચારીએ તો આપણે C = Q/V લીધું હતું આ યાદ હશે તમને તો આના પરથી તમે કહો તો Q = CV થયું। હવે આનો અર્થ એવો થાય કે જો અહીંયા આગળ V બધા માટે સમાન છે તો એનો અર્થ એવો થયો C અલગ હશે તો Q પણ અલગ હશે
એટલે કે આના પર વીજભાર જો હું Q1 લઉં તો આના પર Q2 હશે એમ કહી શકાય. એટલે ટોટલ જે વીજભાર, એટલે અહીંથી જો ક્યુ વીજભાર નીકળે તો આ કેપેસિટર છે એના પર Q1 વિદ્યુતભાર મળે તો આને Q2 મળશે, પણ ટોટલ ક્યુ એટલે એવું કહી શકાય Q1 પ્લસ Q2 એ ટોટલ જે વીજભાર હોય એ અહીંયાથી જે મળ્યો એ આ બંને વચ્ચે વહેંચાયો. દરેક કેપેસિટર હંમેશા પોતાના કેપેસિટન્સ પ્રમાણે વિદ્યુતભારનો સંગ્રહ કરે. એટલે કે ધારો કે આ રીતે જોડવાથી આની આ પ્લેટ ધન બની તો સામેની ઋણ બનશે, એવી રીતે આ બાજુ પણ ધન છેડો છે તો આ પ્લેટ ધન બને તો આ ઋણ બને, જેને કારણે આને Q1 જેટલો વિદ્યુતભાર સંગ્રહ કર્યો અને આણે Q2 જેટલો વિદ્યુતભાર સંગ્રહ કર્યો છે. તો ટોટલ Q એટલે Q1 પ્લસ Q2 કહી શકાય. હવે ઉપરના સૂત્ર પ્રમાણે Q બરાબર CV એટલે કે પરિણામી જે Q છે તો CV જેટલો છે. Q1 એટલે C1 ઇન્ટુ V લખીશ, કારણ ફરી યાદ કરાવું સ્થિતિમાન તો સમાન જ છે. અને Q2 એટલે C2 ઇન્ટુ V, V કોમન નીકળશે, બે બાજુ કેન્સલ થાય એટલે પરિણામી C એટલે C1 પ્લસ C2 થયું. એટલે કે અહીંયા આગળ જ્યારે પણ કેપેસિટરો આ રીતે સમાંતરમાં હોય ત્યારે પરિણામી કેપેસિટન્સ શોધવા માટે હંમેશા આપણે એમનો સરવાળો કરી દઈએ તો પરિણામી કેપેસિટન્સ મળી જાય. ધારો કે C1 બરાબર 2 માઇક્રોફેરેડે છે, C2 બરાબર 3 માઇક્રોફેરેડે છે, તો પરિણામી કેપેસિટન્સ થશે 5 માઇક્રોફેરેડે. એટલે કે સિમ્પલ એમનો સરવાળો કરો તો જવાબ મળશે. એટલે કે એવું બોલીશું કે પરિણામી કેપેસિટન્સનું મૂલ્ય કેવું થશે, તો મોટામાં મોટા કેપેસિટન્સથી પણ મોટું. આ વસ્તુ મગજમાં રાખજો. આ બે જ કેપેસિટર માટે લખ્યું છે, આવા જો n કેપેસિટર હોય તો પરિણામી કેપેસિટન્સ C1 પ્લસ C2 પ્લસ C3 અપ ટુ CN લખી શકાય. તો ટૂંકમાં જ્યારે પણ કેપેસિટરો શ્રેણીમાં હોય ત્યારે પરિણામી કેપેસિટન્સ શોધવા એમના વ્યસ્તનો સરવાળો કરીશું, અને સમાંતરમાં હોય ત્યારે સીધો જ એમના કેપેસિટન્સનો સરવાળો કરીએ તો આપણને પરિણામી કેપેસિટન્સ મળી શકે છે. આપણે કેપેસિટરોના શ્રેણી અને સમાંતર જોડાણ ભણ્યા, એના પરથી આપણે ઉદાહરણ 2.9ની વાત કરીએ. આવું કીધું છે આપણને કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરેડેના 4 કેપેસિટરનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડ્યું છે. તમે જુઓ આ 4 કેપેસિટરો આપ્યા છે, દરેકનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરેડે છે અને એમને આપણે 500 વોલ્ટ જે છે આવો સપ્લાય એટલે કે બેટરી સાથે એને જોડેલા છે. પહેલું કહે છે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો, બીજું દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર પણ શોધો. અહીં કીધું છે કે નોંધો કે કેપેસિટર પરનો વિદ્યુતભાર એ ઊંચા વિદ્યુત સ્થિતિમાનની પ્લેટ પરનો વિદ્યુતભાર છે, જે નીચા સ્થિતિમાનની પ્લેટ પરના વિદ્યુતભાર જેટલો જ અને વિરુદ્ધ છે. એટલે કે આપણે એમ કહીએ ને કે જે પ્લેટ્સ ધન હોય તો એ ધન એટલે વધુ સ્થિતિમાન કહેવાય અને ઋણ એટલે ઓછું સ્થિતિમાન કહેવાય. તો એ વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર સરખો જ છે, પણ એક પ્લસ થયો એટલો જ બીજો માઇનસ છે. હવે આપણે પહેલાં શરૂઆત કરીએ પ્રશ્ન એથી. તમે જુઓ અહીંયા આગળ આ કેપેસિટર છે એને હું કેપેસિટન્સ મેં C1 કીધું, C2, આ C3 અને C4 આપણને કહી દીધું છે કે ચારે ચાર જે છે એ 10 માઇક્રોફેરેડે કેપેસિટન્સ છે. તો હું C1, C2, C3, C4 બરાબર 10 માઇક્રોફેરેડે કહીશ. હવે તમે પહેલું વસ્તુ આટલી વિચારો કે પહેલાં તો આપણને કહે છે કે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ ગણો. હવે પહેલાં આકૃતિમાં આટલું જુઓ, C1 કેપેસિટર છે એનો આ જે છેડો છે B અને C2નો છેડો પણ B એકબીજા સાથે જોડાયેલા છે. C1નો બીજો છેડો બીજા કેપેસિટર સાથે જોડાયેલો છે. મતલબ કે એવું કહેવાય કે આ બંને એકબીજા સાથે શ્રેણીમાં છે, કારણ કે એમનો એક જ છેડો એકબીજાથી જોડાયેલો છે. એવી રીતે C2 અને C3 છે એમનો પણ આ C પોઈન્ટ ગણો તો બંને એકબીજા સાથે જોડેલા છે, પણ બીજો છેડો બીજા કોઈ સાથે જોડાય છે. એનો અર્થ એવો થાય કે આપણે ઉપરના ત્રણેય કહીએ તો એક એક છેડો એકબીજા સાથે જોડેલો છે. તો આ ત્રણેય ત્રણ કેપેસિટર એકબીજા સાથે શ્રેણીમાં છે એમ કહી શકાય. તો આવું લખીશું અહીંયા આગળ કે C1, C2 અને C3 આ ત્રણેય જે છે એ શ્રેણીમાં છે. એમનું પરિણામી કેપેસિટન્સ છે એને હું C' નામ આપું તો પરિણામી કેપેસિટન્સ, જુઓ એને હું C' નામ આપું તો આપણે એવું ભણ્યા હતા કે પરિણામી કેપેસિટન્સ શોધવું હોય તો શ્રેણીમાં વ્યસ્તનો સરવાળો કરવાનો, એટલે 1/C1 + 1/C2 + 1/C3 થશે.
એટલે 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10 એટલે કે 10 લસા થયો એટલે ઉપર 3/10 થયા. પણ આ તો 1/સી ડેશ છે, મને તો સી ડેશ જોઈએ છે. એ સી ડેશ બરાબર 10/3 અને ઉલટાવવું પડે માઇક્રો ફેરેડે. એટલે કે આનું કેપેસિટન્સ મને 10/3 માઇક્રો ફેરેડે મળ્યું. એટલે હવે હું આ જ પરિપથને ફરીથી સિમ્પલ રીતે દર્શાવું તો આવું થાય, આ ત્રણેય ત્રણ હતા એમની જગ્યાએ એક જ કેપેસિટન્સ સી ડેશ પરિણામી તરીકે દર્શાવી શકાય. એટલે જુઓ, અહીંયા આગળ આ છેડો એ છે તો એ અહીંયા થયો, અને આ છેડો છે ડી છે તો ડી છે. આ આટલાની બદલે શું આવી ગયું હવે, પરિણામી છે એ સી ડેશ. હવે જુઓ અહીંયા આગળ આ સી ફોર તો છે જ, તો આ સી ફોર થયું જેને આપણે 500 વોલ્ટ જે છે એ સપ્લાય સાથે જોડેલું છે. તો હવે જુઓ અહીંયા આગળ આકૃતિની અંદર આ સી ડેશના બંને છેડા એ અને ડી, અને સી ફોરના પણ બંને છેડા એ અને ડી છે, તો બંને એકબીજા સાથે જોડાયેલા છે. એનો અર્થ એવો થાય કે બંને એકબીજા સાથે સમાંતરમાં છે. તો લખી શકાય કે સી ડેશ અને સી ફોર સમાંતરમાં છે, માટે એમનું પરિણામી જે કેપેસિટન્સ શોધીશું એ પરિણામી કેપેસિટન્સ કઈ રીતે આપણે ગણીએ છીએ, તો જ્યારે સમાંતર જોડાણ હોય ત્યારે સીધો જ એનો સરવાળો કરીએ એટલે સી ડેશ પ્લસ સી ફોર થશે. સી ડેશ છે જે આપણે 10/3 શોધ્યા છે, અને સી ફોર તો 10 છે જ, તો આનો તમે લસા લઈ લો, તો લસા લો એટલે શું થશે, 3 અહીંયા મલ્ટીપ્લાય થાય એટલે 40/3 માઇક્રો ફેરેડે. અને જો પરિણામી એનું સાદરૂપ આવો તો તમારો આન્સર 13.3 માઇક્રો ફેરેડે પણ લખી શકાય. તો આ રીતે આપણો પહેલો જવાબ આવી ગયો કે પરિણામી જે નેટવર્ક બન્યું છે એનું કેપેસિટન્સ આપણને આ રીતે મળશે. ટૂંકમાં આ ત્રણેય શ્રેણીમાં હતા એટલે પરિણામી પહેલાં એનું શોધ્યું, પરિણામી જે બન્યું છે એ આપણા સી ફોર સાથે સમાંતરમાં છે એટલે આ રીતે પરિણામી કેપેસિટન્સ મળી શકશે. હવે પ્રશ્ન બી, દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર પણ શોધવાનો કીધો છે. મેં હમણાં તમને કીધું કે જ્યારે કેપેસિટરો શ્રેણીમાં હોય તો વિદ્યુત ભાર એમના પર કેવો હોય, સરખો જ હોય. તો હું કહીશ C1, C2 અને C3 છે એ ત્રણેય એકબીજા સાથે કેવા છે, તો શ્રેણીમાં છે એટલે દરેક પર વિદ્યુત ભાર Q કેવો હશે, સમાન હશે. પણ આ બંને સમાંતરમાં છે, સી ડેશ અને સી ફોર, તો એ સમાંતરમાં છે એટલે એ બંને પર વિદ્યુત ભાર હંમેશા વહેંચાય. અને આટલું હંમેશા યાદ રાખવું કે દરેક કેપેસિટર પોતાના કેપેસિટન્સ પ્રમાણે વિદ્યુતભારનો સંગ્રહ કરે. જેનું કેપેસિટન્સ વધારે એ વધુ વિદ્યુતભાર લેશે, જેનું કેપેસિટન્સ ઓછું એ ઓછો વિદ્યુતભાર લેશે. પણ જોઈ શકો છો તમે અહીં આગળ કે આ બંને સમાંતરમાં છે, તો સમાંતરમાં શું સમાન છે, તો વોલ્ટેજ સમાન છે એમ કહી શકાય. તો હવે હું આના પરથી લખી શકું અહીં આગળ કે અહીંયા આગળ સ્થિતિમાનનો તફાવત જે છે એ કેવો છે, સમાન છે. તો અહીંયા આગળ લખશું આપણે કે સી ડેશ અને સી ફોર સમાંતરમાં છે, માટે તેમની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત એટલે પોટેન્શિયલ ડિફરન્સ સમાન એટલે કેટલો છે, 500 વોલ્ટ હશે. એટલે સ્થિતિમાનનો તફાવત સમાન હશે એમ કહી શકાય. એટલે આ જે પરિણામી જે મળ્યું છે આપણને, તો અહીંયા આગળ લખી શકીએ આપણે કે સ્થિતિમાનનો તફાવત સમાન છે. તો હવે આપણે આવું ભણ્યા છીએ કે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, આવું આપણે લખીએ છીએ. તો આના પરથી મારે લખવું હોય તો ક્યુ બરાબર સી વી લખી શકાય. એટલે કે જ્યારે હું આ સૂત્રનો ઉપયોગ કરું તો હું જો સી ફોર કેપેસિટર માટે લખું તો સી ફોર કેપેસિટર પરનો વિદ્યુતભાર ક્યુ ગણવો હોય તો કેપેસિટન્સ સી ફોરનું લેવાનું અને એની બે પ્લેટ વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત હોય વી એ લઈશું. તો લખ્યું આના પરથી કે સી ફોર પરનો વીજભાર, એનું નામ ધારો કે હું ક્યુ ફોર આપું, તો સૂત્ર શું થાય, સી ફોર ઇન્ટુ વી. તમે જોઈ શકો છો C4 એટલે કેટલા છે, 10 માઇક્રો ફેરેડે. 10 માઇક્રો એટલે 10^-6 લખશું, અને વોલ્ટેજ કેટલા છે, તો 500 છે. તો હવે હું આનો ગણતરી કરું તો મારો જવાબ શું થશે, 5×10^-3 કુલમ. એટલે કે એવું કહી શકાય કે આપણું જે આ કેપેસિટર છે એના પર C4 પર કેટલો વિદ્યુત ભાર છે, તો 5×10^-3 કુલમ. એવી જ રીતે સી ડેશ પરનો વીજભાર ગણવો હોય મારે, તો સી ડેશ પરનો વીજભાર એને હું ક્યુ ડેશ નામ આપું, તો ક્યુ ડેશ બરાબર આ જ સૂત્રમાં કિંમત મૂકો તો કેપેસિટન્સ શું મૂકવાનું, સી ડેશ, અને સ્થિતિમાન વી, વી 500 સમાન જ છે બંને માટે એટલે 500 જ મૂકશું. જો શ્રેણીમાં હોત તો સ્થિતિમાન અલગ અલગ હોત તો આપણે સીધી આ કિંમતનો ઉપયોગ કરી શક્યા ન હોત,
પણ અહીંયા આગળ સમાન છે એટલે ઉપયોગ કરી શકાય. સી ડેશ, સી ડેશની વેલ્યુ આપણે ગણેલી જ છે ઓલરેડી 10/3 માઇક્રોફેરેડે. તો હું 10/3 માઇક્રો એટલે 10^-6 લખીશ અને વોલ્ટેજ 500 છે. આનો ગુણાકાર કરો એટલે તમારો જે આન્સર છે એ એપ્રોક્સિમેટલી મળશે તમને 1.7 × 10^-3 કુલમ. તો અહીંયા આગળ જે છે એ તમને ક્યુ ડેશ મળ્યો. હવે જુઓ ક્યુ ડેશ એ કોના પરનો વીજભાર છે? સી ડેશ. સી ડેશ એ કોનું પરિણામી છે? આપણે નામ આપ્યું છે જુઓ C1, C2 અને C3નું, જેમનું પરિણામીને સી ડેશ કીધું છે. અને આ ત્રણે ત્રણ શ્રેણીમાં છે અને શ્રેણીમાં વિદ્યુતભાર કેવો હોય? સમાન હોય. તો આના પરથી લખીશું હવે કે સી ડેશ એ C1, C2 અને C3નું પરિણામી છે, જેઓ એકબીજા સાથે કેવા છે? શ્રેણીમાં છે. એટલે જેઓ એકબીજા સાથે શ્રેણીમાં છે તેથી દરેક પરના સમાન વીજભાર આપણે જે શોધ્યો એ વીજભાર કેટલો થશે? એટલે Q1, Q2 અને Q3 એ ત્રણે ત્રણ સમાન વીજભાર ક્યુ ડેશ જેટલો, એટલે કે 1.7 × 10^-3 કુલમ થશે. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. આ દાખલો સિમ્પલ જ છે, આટલી જ વસ્તુ કરી. પહેલાં ત્રણેય શ્રેણીમાં હતા એટલે એનું પરિણામી સી ડેશ શોધ્યું, પછી એની સાથે C4 સમાંતરમાં થયો એટલે સમાંતરનું સૂત્ર લગાડ્યું એટલે પરિણામી કેપેસિટન્સ મળી ગયું. હવે આમાં ઊંધેથી જવાનું કે આ બંને સમાંતરમાં છે, સમાંતરમાં વોલ્ટેજ સમાન છે. તો જુઓ કેપેસિટન્સ ખબર છે, વોલ્ટેજ ખબર છે, તો ક્યુ મળી જાય. તો આપણને આના પરનો પણ ક્યુ મળી ગયો, આના પરનો પણ ક્યુ મળી ગયો. હવે સી ડેશ, સી ડેશ કોનું પરિણામી હતું? C1, C2 અને C3નું, અને ત્રણેય શ્રેણીમાં જ હતા. શ્રેણીમાં ક્યુ સરખો જ હોય એટલે અહીંયા આગળથી એવું વિચારશું કે અહીંથી જે વીજભાર હશે ટોટલ ક્યુ તો અહીંયા ગયો અને બાકીનો જે છે આ ત્રણેયની વચ્ચે, આ ત્રણેયને સરખો જ મળ્યો કારણ કે શ્રેણીમાં છે. એટલે આ બંનેની વચ્ચે વિદ્યુતભાર આ રીતે વહેંચાઈ ગયો.